गई काले एट के 27 एप्रिले गुजराती फिल्म शुभ यात्रा ना प्रीमियर शो में मने आमंत्रण। हेलो एवरीवन, वेलकम टू न्यूज डेडी एंड आई एम योर फ्रेंड चेतन सिंह चौहान। तो रिव्यू करीशु गुजराती फिल्म शुभ यात्रा। शुभ यात्रा साउथ इंडियन फिल्म ऑफिशियल रीमेक छे, पण मैं ए साउथ इंडियन फिल्म जोई नथी एटले कम्पेर नहीं करूं। आ मैं आ फिल्म जोया पछी आपणाने एवुं लागशे के आ ओरिजिनल गुजराती फिल्म, कारण के फिल्मनो सब्जेक्ट अने प्लॉट ज ए रीतनो छे। आपणे सौ जाणीए छीए के गुजरातीओने अमेरिका जवानो केटलो क्रेज होय छे। गुजरातीओने अमेरिका जवानो एटली हदे क्रेज होय छे के गैरकायदेसर रीते पण अमेरिका जवा माटे तैयार होय छे, अने एनुं परिणाम शुं आवे छे ए आपणाने न्यूजमां खबर पड़े। बात करी स्टोरी लाइन नी के बे युवान मित्रों जे गाम मा रहे छे एमना माथे बहुज देवु थई गयु छे। हवे आ देवु उतारवा माटे तेमने अमेरिका जवु छे। अमेरिका जई त्यां कमाशे अने पछी देवु उतारशे, परंतु अमेरिका जवु एटलुं सहेलुं नथी। एमां एमनो भेटो एक चीटर एजेंट साथे थई जाय छे अने पछी शरू थाय छे एक पछी एक गोटाळानी, अने एक जूठने साचुं ठरावा ए बीजुं जूठ बोले, तीजुं जूठ बोले, एम करीने आखा ચકડોળમાં ફસાય છે અને પછી શરૂ થાય છે આખો ખેલ। આખી સ્ટોરી તો હું કોઈ દિવસ બતાવતો નથી, બીકોઝ યુ નો આઈ અવોઇડ બીઈંગ સ્પોઈલર। આ ફિલ્મ એક કમ્પ્લીટ ઇન્ડિયન થાળી છે એવું કહી શકાય, કારણ કે ફિલ્મના રાઇટર, ડાયરેક્ટર અને એડિટર છે નોર્થ ઇન્ડિયન એટલે કે હરિયાણાના છે, એક્ટર્સ છે ગુજરાતના એટલે કે ગુજરાતીઓ છે, અને ફિલ્મના પ્રોડ્યુસર છે સાઉથ ઇન્ડિયન। તો આ એક કમ્પ્લીટ ઇન્ડિયન થાળી કહી શકાય। ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે મનીષ સૈનીએ, જેમની પહેલી ફિલ્મ ઢને નેશનલ એવોર્ડ મળ્યો હતો, એટલે આપણે એવી અપેક્ષા રખાય કે આ ફિલ્મ શુભ યાત્રાનું ડાયરેક્શન તો સારું જ હશે, અને ફિલ્મ જોયા પછી 100% સાબિત થઈ જાય છે કે ફિલ્મનું ડાયરેક્શન ઘણું સારું છે। શુભ યાત્રા ફિલ્મનું મ્યુઝિક ઘણું સારું છે, હવે મ્યુઝિક મારા માટે સારું કોને કહેવાય, જેને સાંભળવું ગમે, જે માથામાં વાગે નહીં અને કાન ફાડી નાખે એને મ્યુઝિક સારું કહેવાય। તો આ ફિલ્મમાં મ્યુઝિક કેદાર ભાર્ગવનું મ્યુઝિક છે અને તે ખૂબ જ સારું છે, સાંભળવું ગમે છે। આ ફિલ્મમાં માત્ર 2-3 સોંગ્સ છે અને એ પણ સિચ્યુએશનલ છે અને સ્ટોરીને આગળ વધારે છે, બોરિંગ નથી, અને સોંગ સિચ્યુએશનલ હોવાથી સ્ટોરીમાં અને ફિલ્મમાં પરફેક્ટલી સેટ થાય છે અને આપણાને જોવા ગમે છે। એક્ટિંગની વાત કરીએ તો મલ્હાર ઠાકરની એક્ટિંગ આ ફિલ્મમાં ભીને બહાર આવી છે। મલ્હાર આ રોલમાં પરફેક્ટલી ફિટ થાય છે અને આ રોલને મલ્હાર ઠાકરે પૂરેપૂરું માન આપ્યું છે। ફૂલ માર્ક્સ ટુ એક્ટિંગ સ્કિલ્સ ઓફ મલ્હાર ઠાકર। મારા મત પ્રમાણે મોનલ ગજ્જરનો રોલ થોડો નાનો છે પણ દમદાર ને ઇફેક્ટિવ છે। મોનલ ગજ્જરને તમે કોઈ પણ રોલ આપો એ પૂરી પેશન અને ડેડિકેશનથી કરે છે અને આ ફિલ્મમાં એની મહેનત દેખાય છે। દર્શન જરીવાલા ડઝ નોટ નીડ એની પ્રેઝ ઓર એની વર્ડ્સ, હી ઇઝ એન ઓસમ એન્ડ હી હેઝ પ્રૂવ હિઝ એક્ટિંગ ઇન ધીસ ફિલ્મ। ફૂલ માર્ક્સ દર્શન જરીવાલા। ઓવરઓલ બધા જ એક્ટર્સે આ ફિલ્મમાં પરફેક્ટલી કામ કર્યું છે, મને તો કોઈ પણ એક્ટરની આ ફિલ્મમાં ઓવર એક્ટિંગ કે અંડર એક્ટિંગ જેવું કશું લાગ્યું નહીં। દેટ મીન્સ ફૂલ માર્ક ટુ મનીષ સૈની કે જેમણે બધા જ એક્ટરો પાસેથી પરફેક્ટલી કામ લીધું છે। હવે વાત કરીએ ફિલ્મ્સના પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ્સ। પહેલા વાત કરીએ પોઝિટિવ પોઈન્ટ્સની। પોઝિટિવ પોઈન્ટ્સમાં પહેલો પોઈન્ટ છે ફિલ્મના સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ। ડાયલોગ્સ એકદમ સામાન્ય અને રોજિંદા જીવનમાં બોલાતા હોય એવા ડાયલોગ્સ। પોઈન્ટ નંબર 2, ફિલ્મનું ડાયરેક્શન મનીષ સૈની ને ફૂલ માર્ક્સ જાય છે, કારણ કે અમુક એરિયલ શોટ જેવા કે મલ્હાર ઠક્કર ધાબા ઉપર સૂતો છે અને એના ઉપરથી પ્લેન જાય છે, એનો પ્લેનનો પડછાયો એના ઉપરથી જાય છે, એ શોટ મને ખરેખર બહુ જ ગમે। બીજો પોઈન્ટ છે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક। બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે મેં કહ્યું તમને આગળ કે માથામાં વાગતું નથી અને સાંભળવું ગમે છે, પ્લસ સિચ્યુએશન પ્રમાણે એ એડજસ્ટ પણ થાય છે કે ફિલ્મમાં બહુ બધા સોંગ્સ નથી અને જે પણ છે એ છે સિચ્યુએશનલ અને લિરિક્સ એમાં સિચ્યુએશન પ્રમાણે લખાયેલી છે એટલે સેટ થાય છે, માટે આપણને ગાયનો પણ સાંભળવા ગમે છે અને બોર કરતા નથી, એઝ વેલ એઝ ફિલ્મ મેકથી બ્રેક કરતા નથી। હવે વાત કરીએ થોડા નેગેટિવ પોઈન્ટ્સ, બહુ બધા નેગેટિવ પોઈન્ટ્સ નથી, મને જે લાગે છે એ આ છે કે સૌથી પહેલા તો ફિલ્મમાં એક મેસેજ છે જેને થોડોક ભાર આપવા જેવો હતો જે આપ્યો નથી, એટલે એક નેગેટિવ પોઈન્ટ એ લાગે છે। અને બીજો છે મલ્હાર અને મોનલ ગજ્જર આ બંને ગુજરાતી ફિલ્મોની સુપરહિટ જોડી, એમનો રોમાન્સ થોડોક ઓછો બતાવ્યો, થોડોક વધુ બતાવ્યો હોત તો સારું। જો તમારે વીકેન્ડ ને સારો બનાવવો હોય ફૂલ ફેમિલી એન્ટરટેનર, શુભ યાત્રા નહીં ચૂકશો નહીં, વીકેન્ડ ને એન્જોય કરો। થેન્ક યુ, મારા તરફથી આ મૂવીને 5 માંથી 4 સ્ટાર, ગુડ બાય। ઇફ યુ હેવ લાઈક ધીસ વિડીયો ધેન પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ।